લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. નમસ્કાર દર્શક મિત્રો, એસ લાઈવ ન્યૂઝ બુલેટિન માં આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર. ચૂંટણી ટાણે ગુજરાતમાં નવો રાજકીય પક્ષ પ્રજા વિજય પક્ષની જાહેરાત. દેશમાં અને રાજ્યમાં એવી પરિસ્થિતિ છે કે હવે હિન્દુત્વવાદી ભાજપ સામે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે અન્ય સ્થાનિક પક્ષો ટકી શકતા નથી. હિન્દુત્વવાદી ભાજપની સામે તેનાથી પણ સવાયો હિન્દુત્વવાદી પક્ષ ઊભો થાય તો જ તેનો વિકલ્પ બની શકે, જે કામ પ્રજા વિકલ્પ પક્ષ દ્વારા હાથમાં લેવામાં આવ્યું છે. હવે એ સમય દૂર નથી કે દર 5 વર્ષે ગુજરાતમાં સરકાર બદલાશે અને તે બદલવામાં ભાજપ અને પ્રજા વિકલ્પ પક્ષ વચ્ચે જ ચૂંટણી થશે. આવી જાહેરાત ગુજરાતના પૂર્વ DGP એવા DG વણજારાએ નવા રાજકીય પક્ષની સ્થાપના સાથે કરી છે. DGP વણજારાએ નવા રાજકીય પક્ષની સ્થાપનાની સાથે સાથે જ જણાવ્યું કે પ્રજા વિજય પક્ષ એક નવા રાજકીય અને આધ્યાત્મિક દર્શન સાથે મેદાને ઉતર્યો છે. આજે પ્રજા વિજય પક્ષ ચૂંટણીના મેદાનમાં આવ્યો છે. આ પ્રજા વિજય પક્ષ એ ખાલી પક્ષ નથી, આ એક રાજકીય વિકલ્પ ગુજરાત રાજ્યને આપવા માટે અમે જઈ રહ્યા છીએ. હવે એવું થાય આપને કે ભાઈ આ પ્રજા વિજય પક્ષ છે એ જ કેમ રાજકીય વિકલ્પ ગુજરાતને આપી શકે, તો એનું કારણ મિત્રો એવું છે કે છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે અને એક હિન્દુત્વવાદી પક્ષ આ રાજ્યની અંદર સતત સત્તામાં રહ્યો છે. હવે લોકોની માનસિકતા જોતા ગુજરાતની પ્રજા, ગુજરાતના લોકો, ગુજરાતની જનતા એની માનસિકતા જોતા આ હિન્દુત્વવાદી પક્ષની સામે બીજા કોઈ બિન હિન્દુત્વવાદી પક્ષની સ્વીકૃતિ બહુ આસાનીથી ગુજરાતમાં થતી નથી. એટલે હિન્દુત્વવાદી BJP જે પક્ષ છે એનો વિકલ્પ બીજો હિન્દુત્વવાદી પક્ષ જ બની શકે. એટલે આજે હું આપના માધ્યમથી આ દેશ અને ગુજરાતના લોકોને જણાવવા માંગુ છું કે પ્રજા વિજય પક્ષ એક હિન્દુત્વવાદી પક્ષ છે. રાજ્ય સત્તા સાથે ધર્મ સત્તા હોવી જોઈએ, બંનેનું અસ્તિત્વ કાયદા શાસનથી અંતર્ગત હોવું જોઈએ અને બંને એકબીજાના પૂરક બની રહે અને જાહેર જીવનમાં નૈતિક મૂલ્યોને પ્રસ્થાપિત કરી લોકકલ્યાણનું કાર્ય કરે તે બાબતે છેલ્લા 2 વર્ષથી ગુજરાતમાં સંતોનું એક પ્રભાવી આંદોલન ચાલ્યું, જેના વર્જનરૂપે પ્રજા વિજય પક્ષની સ્થાપના થઈ છે. પ્રજા વિજય પક્ષ એ 182 વિધાનસભા ક્ષેત્રમાં પોતાના ઉમેદવારો મૂકવાનો ઈરાદો ધરાવે છે, જેમાં શક્ય બને તો મહિલાઓ અને યુવાનોને પ્રાધાન્ય આપવામાં આવશે. ગુજરાત રાજ્યના પૂર્વ DGP એવા DG વણજારા દ્વારા આ પક્ષની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં તેઓને સંતો મહંતોનું સમર્થન છે તેમ પણ કહેવામાં આવ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે આ પક્ષ ખરેખર એ કોઈ રાજકીય પક્ષ તરીકે આગવું કાઠું કાઢે છે કે નહીં. કદાચ એવું પણ હોય કે આ માત્ર આ ઇલેક્શન પૂરતો જ મર્યાદિત પણ થઈ જાય. હવે એ તો ભવિષ્ય જ જણાવશે. રાજ્યમાં ભાજપનું શાસન છે એટલે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે આ એક પક્ષીય પ્રભાવ પદ્ધતિ ગુજરાતમાં ઊભી થઈ છે, જેને અંગ્રેજીમાં કહે છે વન પાર્ટી ડોમિનન્સ સિસ્ટમ. લોકશાહીમાં કોઈ પણ એક પક્ષનું પ્રભુત્વ લાંબા સમય સુધી રહે તો એના કારણે ઘણા દૂષણો પેદા થાય છે. એવું કહેવામાં આવે છે કે પાવર કરપ્ટ્સ એન્ડ એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટલી. સતત લાંબા સમય સુધી સત્તામાં એક જ પક્ષ અથવા તો સમૂહ રહે તો સત્તા ભ્રષ્ટ કરે છે અને સંપૂર્ણ સત્તા એ સંપૂર્ણ ભ્રષ્ટ કરે છે. શરૂઆતમાં આ પ્રકારની પરિસ્થિતિ કોંગ્રેસના સમયમાં ઊભી થઈ અને હવે આ જ પ્રકારની પરિસ્થિતિ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ઊભી થઈ છે.
तो कोई पण लोकशाही देश में जो लोकशाही मूल्यों ने बचावा होय अने लोगों नु कल्याण करवू होय तो एक पक्ष प्रभाव पद्धति चाले नहीं, त्यां टू पार्टी सिस्टम कार्यरत रहेवी जोईए। ते 8 साल के संघर्ष में हिंदुत्व का मुद्दा हम लेके चले, हम धर्म के लोग हैं, धर्म सत्ता को राज सत्ता के साथ जोड़ना चाहिए, यह हमारा विषय है। राज सत्ता ऐसी पुरातन समय से चलती आई है, उसके ऊपर धर्म सत्ता रही है। ये भारत की संसद के अंदर भी 4 धर्म पीठ की जगह थी, अब वो नहीं रही। वो 4 जगह के जगह हमने संघर्ष वो रखा था कि अभी राजसत्ता में खाली सम्मिलित मत दीजिए धर्म को, धर्म को धर्म की जगह पे बिठाइए। 2 साल से साधु संतों ने आंदोलन चलाया, पूरे गुजरात के अंदर ये आंदोलन चल रहा है। हमने माननीय प्रधानमंत्री जी से, माननीय गृहमंत्री जी से, माननीय मुख्यमंत्री जी से और प्रदेश के अध्यक्ष जी से भी मैं स्वयं मिला हूं कि भाई राज सत्ता के साथ साथ धर्म सत्ता होना चाहिए, और धर्म सत्ता अगर आप स्वीकारते हैं तो समस्त भारत वर्ष के लोग आपको तहे दिल से धन्यवाद भी देंगे। और तो दर्शक मित्रों, आ था अत्यार सुधीना समाचार। समाचार की खास गतिविधि माटे आप निहारता रहो एस लाइव न्यूज बुलेटिन। नमस्कार।